બહાર આવશે એવું અને એવું લખ્યું કે કૂતરું છે જો કઈ નહીં જોજો કૂતરો કઈ ના હોય તો ના હોય તો શું કામ આવે એ ધોતિયો ખેંચવા લાયા તમે ફરી ઘટી દબાણ યાર પાત્રો જર્મની સેવ લાવજો નાયલોન બીજું તમારે જે તમારે ખાવો ને આ તો અમારું છે તમારું જોઈ લેજો તમને જો થમસબ બહુ ભાવે છે ખાતા પી ઓળતા રાજે તો એસિડિટી મટી જાય યાર કશું બોલતા નહીં જે પૂછે એનું ડબલ જ કેજો બરોબર અને જો સવાલ પૂછે પેલા જેટલા સમોસા દબાઈ જાય એટલા દબાઈ લેજો અને તમારે જમીન ની ખરાબ ખેતર ની એવું કેતા હતા જયરામ ભાઈ એક ગામ મારી 4 વીઘો ખરી બીજી 80 વીઘો પાટી અમે મેસવા રોડ પર લીધું હા અને જયરામ ભાઈ તમારે કેરોસીન ના ડબલા વેચો છો તમે એક ગામ માં કેરોસીન ની લારી પર ટેન્કર આપણી હાઈવે ઉપર ભરત છે 5-5 લીટર 5-5 જમી અને આપણા ગાભેશ કુમાર એમને ઘર છે ઘરનું ઘરનું ઘર એટલે આ તો ઇન્કમ ટેક્સ વાળો રેડ ના પાડે એટલે બાકી તો અમાર વિદ્યાનગર ની અંદર 4 બંગલા રાખ્યા જ છે રાજેશકુમાર ની ઉધરસ થઈ ગયા હું પણ ડબલ કેવા કર્યું ઉધરસ અલે એ તો તમામ ઉધરસ કહો છો યાર એના તો જુમા ટીવી છે કાકા એ લેગો ફાડી નાડું કાઢ્યું લાગે છે એવા તમે નથી જાવ તમે જતા રહેજો જલાઈ ગયા બાપુજી હવારે સ્કૂલમાં મૂકી ગયેલા હવાર ગયા હોજે બપોર ખાઈને પાછા આવતા રહ્યા ખબર ના પડે તમને યાર કે ઓને ઉધરસ ખાધી છે તો હાચું બોલીએ
તે ડબલ કરે મન તો માઇન્ડ માં સેટ કરેલો છે તું આપણે કે ભાઈ ડબલ જ કેવા તું આ બધી વાત ને ના હું અમદાવાદ મારો ઓખો નંબર ચેક કરાવ તું ઓખો નંબર તમારો ઓખો નું સાઈડ માં રાખો હું પહેલા saadi.com માં મારું એકાઉન્ટ બનાવું ચોકઠું જાતે ગોઠવું એટલે તારું ગોઠવ્યા લઈ આપણા નજર માં બધું બહુ છે તું પહેલા મારો ઓખો નંબર કહે તો મને હમી છોડી દેખાય તારા હાથ હા ઘણો 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 ઓખો વારો ભાઈ કયું દવાખાનું છે આમાં હા નીરજ પાંડે વાળું દવાખાનું છે જવું છે તમારે જો પેલ દોરા લોકો ગાલે બેઠો ને અને વ્હાઈટ ટોપી પહેરીને બેઠો એ ભાઈ જઈને પૂછો કે ડોક્ટર ને મળવું છે ઓખો બતાવી છે બરોબર એવો તને કહેશે અને હું બહાર જઈને આવું બરોબર આવો એક કામ કર ને આ વાત પૂરો કર લો છે કે બુધાલા લેતા હા અને 420 નો બરોબર આ ઢોકલો વેન બગ મારવાનો છે જા બોલ્યા વગર હવે એ મને સીધી રહે ને ડોક્ટર સાહેબ ડોક્ટર તમે ના હું નહીં રહા હું કામ છે તમારે ડોક્ટર પાસે જવું હા હા ઓખો બતાવ હા ત્યાં બેસી જવું ની પાટલી માં હમણાં બીજો આવે ને ડોક્ટર બોલાવી લેશે હા બેસ ભલે ભલે ચાલો નેક્સ્ટ આ સર હું હા બેસ શું તકલીફ છે વાકે ભાઈ રાતે પાણી વાળવા જાઉં છું ખેતમ તા હમણાં વારવાનો તો મારા ખેતમ પાણી તો મગનભાઈ તવાકું વાગે કઈ વાંધો નહીં હમણાં આપણે ચેક કરી લીધા બરોબર હમણાં કઈ ઘરકું કરી લે કઈ ચિંતા નહીં તમે ચિંતા ન ભણેલા છો કે ભાઈ આમ જ પાકેલી બનાવી છું એટલે હમણાં 2 વર્ષ પહેલા ચાલુ કર્યું છે પહેલો હું નહીં ના ના પહેલા પહેલા ટ્રક ચલાવતો હવે ચાલુ કર્યો ચિંતા ન કરો તમે તમે વાંધો નહીં તો બરોબર ચાલો કાકા ચશ્મા પહેરીને જોઈ જો બધું વંચાય છે તમને નહીં વંચાતો મેં તો કઈ વાંધો નહીં આપણે બીજા દિવસ હવે જો તો વંચાય છે કાકા નહીં વંચાતો ભાઈ નથી વંચાતો કાંઈ વાંધો નહીં મારા એટલે પણ તને તો ખબર આપડે તો અપણ દેખાતું તું બધું વંચાયું ભરવાર છે બાકી હું તો ગોમડા નો માણસ મેં કહ્યું એમ અને ગોમડું કેવું હોય કે ધૂળ ઢેફા ને પાણા હોય ભીતે ભીતે છાણા હોય ટાણા એવા ગાણા હોય મળવા જેવા માણા હોય ઉકરડાને ઓટા હોય બળદિયાને જોટા હોય પડકારા હકોટા હોય માણસ મનના મોટા હોય માથે દેશી નડિયા હોય વિઘા એકના ફળિયા હોય બધા હૈયા મળ્યા હોય કાયમ મોજે દરિયા હોય સામૈયા ફૂલેકા હોય તાલ એવા ઠેકા હોય મોગના ભલે ટેકા હોય દિલના ડેકા ડેકા હોય ગાય ગોબર ને ગારો હોય આગળ તુલસી ક્યારો હોય ધગમનો કાંટો ધારો હોય સૌનો વ્યવહાર સારો હોય ભંભરડા ભણકારા હોય ડણકુના ડચકારા હોય ખોંકારા ખમકારા હોય પણ ગામડા શેર કરતા સારા હોય મેં મારા વાઈફને કહ્યું ને મેં કહું આપણે શહેરમાં પૈસા રોકીએ તમને કે ગામડા રોકો ને શહેરમાં મજા નહીં રોવાનું શું કહો એટલે અને અત્યારે તો જોકે પાતળી થઈ ગઈ પહેલાં એટલી બધી જાડી ને જો હવે કોકરિયા લઈને નીકળે ને તો તમને એવું લાગે પાણી મોટલું અને જોડે પાણી ગ્લાસ જોડે આવે છે એટલી જાડી હવે હવે બે વાર તો એવું થઈ ગયેલું એની બેન પણ એમ મળવા એમ તો મને આમ ગાલ આમ ખેંચીને આમ કહી કે પહેલાં ખવાનું અરે ઇંગ્લિશ તો બાપુ તોડી નાખે એવું
હમણાં ફરિયાન અંદર પેંડા વેચતી હતી તો બધા ફરિયાન અંદર પૂછ્યું કે બેન સોના પેંડા ટકા માવાના એટલે કે બધા કે માવાના જ પેંડા એ તો અમને ખબર છે પણ વેચવાનું કારણ શું એટલે તો આવ્યા ઇંગ્લિશ બોલી આવું ઇંગ્લિશ એટલે તમારે તોડી નાખે એવું ઇંગ્લિશ છે એવા ઇંગ્લિશમાં કે તમાર ભાઈ જે કંપની જાય છે ને એમાં પ્રેગ્નન્ટ થઈ ગયા મારી વાઇફ હસબન્ડ જોકે આ જોક્સ પહેલા બી મેં કહેલો છે હસબન્ડ શબ્દ એટલે વાપરે કે પુરુષ પહેણે ને એટલે પત્ની કે હસ એટલે કે બંધ wife એટલે WIFE worry invite for ever ચિંતાઓને હંમેશા આમંત્રણ આપું એનું ફૂલ ફોર્મ એકવાર જોરદાર કાલ્યો થઈ જાય છે આ મારી જોડે હિરેનભાઈ અને કુણાલ પ્લીઝ ટેક કર જોરદાર તાળી થઈ દોસ્તો સરસ મજા આપણે નાટક